प्रणाम। आजे हूँ सीनियर केजी विषय गणित में हूँ अभ्यास की माहिती आपीश। तो वाले मित्रों, आ वीडियो जोईने तमारा पालियने घरे बैठा अभ्यास कराजो, एनी पासे थोड़ोक समय अभ्यास में ध्यान आपजो। तमारा पालियने आ अभ्यास जरूर कराजो, नहीं तो एनो अभ्यास काचो रही जैसे, तकलीफ मुश्किली एने पड़से जो तमे नहीं कराओ तो। जो तमे अभ्यास कराशो तो तमारा पाले ने कोई तकलीफ के मुश्किली अभ्यास में नहीं पड़े, तमारो पाले होशियार बनसे, आगळ वधशे। तो खास वाले मित्रों, अभ्यास नु ध्यान तमारे ज आपवानु रहेशे। मणका गणो अने खानामां अंक लखो। आ रीते वाले मित्रों, मणका तमारे दोरी आपवाना तमारा पालियाने, अने आ रीते दोरीने पछी एने गणतरी करावानी छे। तो जुओ, मणकानी अंदर आ एक आखी मणकानी माळा छे, तो एक नंबर, बे नंबर, त्रण नंबर, चार, पांच, छ, सात, आठ अने नौ। ए नौ ए चौरस खाना में आपणे पहेला आगळ लखी देवाना। आ एक मणकानो माळो माळा छूटी पड़ी, एक मणको छूटो पड़ी गयो छे, एने आपणे गणवानो छे। तो एक ज छे, तो नौनी बाजू में एक लखवाना। तो आ बधा ज गोळो मणका छे, एकाणुं थाय छे। तो आ रीते वाली मित्रों, ऊपर अंक लखाईने गणतरी करावजो। घणा वालीओ तमारा पालेना आ रीते पण शीखवाड़ता होय छे, दस, वीस, तीस, चालीस, पचास, साठ, सित्तेर, एंसी, नेवु अने एक एकाणु, ए रीते पण तमे गणतरी करावी शको छो। तो आ रीते मणका एकाणुवाळा छे, नेवुवाळा छे, એટલે ખાસ ધ્યાન આપજો। હવે જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ, એ નવ પેલા ચોરસ ખાનામાં પહેલાં આગળ લખી દેવાના, આગળ લખવાના નવ, અહીં પાછળ નહીં, આગળ લખવાના નવ। હવે આ છૂટા મણકા ગણવાના છે, એક, બે ને ત્રણ, તો એ નવની બાજુમાં ત્રણ લખવાના। આ છૂટા મણકા એકથી નવ જ હશે, એનાથી વધારે નહીં હોય, એટલે ખાસ ધ્યાન આપજો, કારણ કે એકથી નવની ગણતરી કરતાં બધાને આવડે છે। જો બીજા રીતે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, આ નવ એ ચોરસ ખાનામાં અહીં આગળ લખી દેવાના પહેલાં, પછી આ છૂટા મણકા ગણવાના, એક, બે, ત્રણ, ચાર, પાંચ, એ નવની બાજુમાં આપણે પાંચ લખી દેવાના, એ નવ્વણ પાંચણ પંચાણું। જો ફરથી બીજા મણકા છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ, એ નવ ચોરસની આગળ પર લખી દેવાના, નવ, પછી આ છૂટા મણકા ગણવાના, એક, બે, નવની બાજુમાં બે લખી દેવાના, નવળ બગળ બાણું, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, બરાબર, આ કેટલી માળા છે, આઠ છે, તો ચોરસ ખાનામાં પહેલાં આગળ આઠ લખી દેવાના, પછી આ છૂટા મણકા ગણવાના, એક, બે, ત્રણ, ચાર, તો આઠની બાજુમાં આપણે ચાર લખવાના, એ આઠ ચોગળ ચોર્યાસી, બરાબર, એ રીતે એક,
બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. એ આઠ ચોરસ ખાનામાં પહેલાં આગળ લખી દેવાના આઠ, પછી આ છૂટા મણકા ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત. તે આઠની બાજુમાં સાત, તો આઠ સાતર સિત્યાસી. તો આ રીતે મણકા ગણો અને ખાનામાં અંક લખો. આ રીતે વાલી મિત્રો તમારા પાલ્યને વ્યવસ્થિત પ્રશ્ન આ રીતે લખી આપજો અને ગણતરી કરાવજો. જો નોટની અંદર 61 થી 70 શબ્દોમાં લખો. બે વખત લખવાના છે, એક પાનામાં બે વખત લખવાના છે. લખતું જવાનું અને બોલતું જવાનું. જો એકસઠ, આ રીતે છૂટું બોલવાનું અને પછી આ રીતે તમારે ધીમે ધીમે લખવાનું, એટલે તમારા શબ્દોમાં લખાઈ જશે બાળકો. તો તમે તમારા પાલ્યને વાલી મિત્રો આ રીતે તમે વ્યવસ્થિત શાંતિથી સમજાવીને લખાવજો. એકદમ 61 થી 70 નહીં આવડે, ધીમે ધીમે બબ્બે લખાવજો, પાંચ પાંચ લખાવજો, તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે લખાવજો. પછી મોડે લખાવજો, જાતે લખાવજો. એ રીતે તમે જાતે પ્રયત્ન કરીને તમારું પાલ્ય શબ્દોમાં લખતા શીખે, ખાસ તમે ધ્યાન આપજો. જો બાસઠ, કે જે તમે ગુજરાતીમાં મૂળાક્ષરો શીખી ગયા છે એ જ આપણે મૂળાક્ષરો લેવાના છે. અમુક મૂળાક્ષરો નથી શીખ્યા એ આવી ગયા છે, તો ચિંતા નહીં કરવાની, એ પછી શીખશો તો પણ કોઈ વાંધો નથી. જો તેસઠ, પછી ચોસઠ, પાસઠ, છાસઠ, સડસઠ. છૂટા મૂળાક્ષરો બોલીને લખશો ને તો તમારો જવાબ સાચો પડશે બાળકો, તો તમને શબ્દોમાં લખતા આવડશે. બાકી તમે જેમ બોલો છો એમ લખશો તો તમારે શબ્દોમાં લખેલું ખોટું પડશે. અડસઠ, એ રીતે ઓગણસિત્તેર, તની આગળ લીટી કરવાનું ભૂલતા નહીં, બરોબર. તો આ રીતે ઓગણસિત્તેર. અને પછી છેલ્લે આવે છે સિત્તેર. તો આ રીતે 1 થી 70 શબ્દોમાં વાલી મિત્રો તમારા પાલ્યને ખાસ મહેનત કરાવજો, ખાસ લખાવજો અને વાંચન લેખન ફરજિયાત કરાવજો. તમારા પાલ્ય માટે છે, તમારા માટે છે કે તમારું પાલ્ય આગળ વધે અને અભ્યાસમાં ધ્યાન આપે, એ રીતે તમે પ્રયત્ન કરાવજો. તો આ રીતે 61 થી 70 શબ્દોમાં બે વાર લખવાનું છે. તો બાળકો સારા અક્ષરે વ્યવસ્થિત આ રીતે 61 થી 70 લખજો અને જેને બાકી છે 1 થી 70 પૂરા હોવા જોઈએ. હવે પછીના અગાઉના વિડીયોમાં હું તમને અભ્યાસની માહિતી આપીશ. પ્રણામ.